नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? श्री विद्याविहार प्राथमिक शाला वती आ वीडियो में हूँ आपनु हार्दिक स्वागत करू छु। धोरण 5 विषय पर्यावरण में पाठ पहलो मजानी इंद्रियों में आपने हजी पाठ अधूरो छे, तो आजे ते पाठ आपने अधूरो पूरो करवानो छे। तो पर्यावरण में पाठ पहला में पेज नंबर 10 तेमा डॉल्फिन पण एक बीजाने समाचार आपवा अलग अलग अवाजो करे छे। वैज्ञानिकोनु मानवु छे के प्राणियोनी तेमनी पोतानी खास विशेष भाषा होय छे। जे तमने चित्रमां डॉल्फिननो फोटो आप्यो छे ते एक बीजाने समाचार आपवा अलग अलग अवाजो करे छे अने गीतो पण गाय छे। हवे लखो, शुं तमे प्राणियोना अवाज समझी शको छो अने कया कया? तो हा, प्राणियोना अवाज समझी शकीए छीए। तो तमे लखो के हा। तो केवा केवा प्राणियोना अवाज आपणे समझी शकीए छीए? तो के कूतरा, त्यारबाद बिलाड़ी, जेवा केटलाक प्राणियोना केटलाक पालतू प्राणियोना अवाजने समझी शकीए छीए। हवे शुं केटलाक प्राणियो तमारी भाषा समझे छे? कया कया? तो के हा, तो लखो। हवे आपणी भाषा समझता होय तेवा प्राणियोना नाम लखवाना छे। तो के पोपट, बिलाड़ी, त्यारबाद कूतरो, जेवा प्राणियो आपणी भाषा समझे छे। हवे अवाज साथे कहो, पक्षीओ अने डॉल्फिननी जेम तमे पण तमारी पोतानी समाचार आपवानी अवाजनी भाषा बनावी शको छो। याद राखजो के तमारे तमारा मित्र साथे फक्त अवाजथी वात करवानी, शब्दोथी नहीं। जेवू तमे स्कूले भणवा आवो छो અને જ્યારે તમને બોલવાની ના પાડી હોય છે ત્યારે તમે જે ઈશારેથી વાત કરો છો તેવી જ રીતે તમને ક્યારેક અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે। ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે, હવે જાગવું અને ઊંઘવું, કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી। શું કામ નથી દેખાતા? તો કે તે ગાઢ નિંદ્રામાં સૂતેલા હોય છે। તે પ્રાણી અમુક પ્રાણીઓ છે તે અમુક ઋતુમાં જોવા મળે છે અને અમુક ઋતુમાં જોવા મળતા નથી। જ્યારે જોવા મળતા નથી ત્યારે તેઓ ગાઢ નિંદ્રામાં જતા રહે છે। હવે ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી। શું તમે નોંધ્યું છે કે તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો કે હા, મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી। તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં એટલે કે શીત નિંદ્રામાં ચાલી જાય છે, તેથી દેખાતી નથી। પરંતુ ઉનાળામાં ખૂબ જ ગરોળીઓ અને ગરોળીઓના બચ્ચા જોવા મળે છે। હવે સ્લોથ, તે તમને ચિત્રમાં દેખાય છે, તે રીંછ જેવું લાગે છે પણ તે રીંછ નથી, તે સ્લોથ છે। તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે। કેવી નવાઈ લાગે તેવી વાત છે કે દિવસના 18 કલાક વૃક્ષની ડાળી પર
ઊંધા લટકીને ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. એટલે કે તે 40 વર્ષનું જીવન જીવે એટલા 40 વર્ષની અંદર તે 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતે હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. હવે નીચે સ્લોથનો જાગતા રહેવાનો સમય. હવે અહીં તમને એક ચક્કર બતાવ્યું છે, તેમાં 24 કલાક છે. તેમાં ખાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કલાક બતાવી છે. હવે 6 કલાક તો સ્લોથનો ઊંઘવાનો સમય, 18 કલાક, 12 કલાક, 24 કલાક, એમાંથી સ્લોથ છે તે 3 કલાક જાગે છે. બાકીનો બધો સમય તે સુવામાં વિતાવે છે. જો તમારે સ્લોથનું રોજિંદું જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવું હોય તો આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે છે. હવે બાજુમાં ગરોળી બતાવી છે. ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશો? તો ગરોળી છે શિયાળામાં સૂતેલી જ હોય છે, તે બતાતી નથી. એટલે તે સુવામાં બધા જ ખાના ખાલી છે, એટલે એ 24 કલાક સૂવે છે. હવે નીચે તમને ગાય આપ બતાવી છે. તો ગાય દિવસમાં 12 ખાના છે, એટલે એના બદલે આપણે 24 ખાના. હવે 2 ખાના પૂરેલા છે, એટલે દિવસના 12 અને રાતના 12, એટલે 24 કલાકમાંથી ગાય 2, એટલે 2 દુને 4, 4 કલાક ગાય સૂવે છે. પછી અજગર છે, તો અજગરને 12 માંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ખાના બતાવ્યા છે. તો 9 દુને 18, તો અજગર કેટલી કલાક સૂવે? 18 કલાક. તેવી જ રીતે જીરાફ છે, જીરાફને 1 જ ખાનું પૂરેલું છે. તો જીરાફ 24 કલાકની અંદર કેટલા કલાક સૂવે? 2 કલાક. 1 ખાનું છે, 1 દુ 2, એટલે 2 કલાક. હવે તેવી જ રીતે અહીં બિલાડી બતાવી છે. તો બિલાડી 1, 2, 3, 4, 5, 6, 6 દુને 12 કલાક સૂવે છે અને 1, 2, 3, 4, 5 અને 6 કલાક જાગે છે. એટલે કેટલા કલાક સૂવે? તો કે 12 કલાક. હવે જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે, તો આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. તો હું બોલું છું, જે 10 પ્રશ્નો છે એવા આપ તમારા મનમાં આવે એવી તમારે યાદી બનાવવાની છે. જેવા કે હવે પ્રાણીઓને જોઈને, આપણી આસપાસના પ્રાણીઓને જોઈને તેમના વિશે ઘણા બધા પ્રશ્નો જાગે છે. જેમ કે શું પ્રાણીઓ પરસ્પર વાતચીત કરવા અલગ અલગ અવાજ કાઢે છે? તેવી જ રીતે બીજો પ્રશ્ન, તે રાત્રે શું કરે છે? તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન, તો તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે? ત્યારબાદ તે દુઃખ અનુભવે છે કે નહીં? પાંચમો પ્રશ્ન, કે તે પોતાના મિત્રો કેવી રીતે બનાવે છે? ત્યારબાદ શું તે આપણી ભાષા સમજે છે? ત્યારબાદ તે ક્યાં રહે છે? ત્યારબાદ તે કેટલો સમય ઊંઘે છે? ત્યારબાદ તે પોતાના બચ્ચાને પ્રેમ કરે છે કે નહીં? ત્યારબાદ જ્યારે તે ઘાયલ એટલે કે જખમી થાય છે ત્યારે શું કરે છે? આવા 10 પ્રશ્નની યાદી બનાવો. ઓહો, કેવડું મોટું વાઘનું ચિત્ર બતાવ્યું છે, તેને જોઈને ડરી ગયા હશો ને? હવે આપણે વાઘ વિશે થોડીક ચર્ચા કરીએ.
વાઘ રાત્રે આપણા બધા કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે। એટલે કે આપણે જે રાત્રે દેખાતું હોય તેના કરતા વાઘ રાત્રે 6 ગણું સારી રીતે જોઈ શકે છે। હવે બીજું છે કે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે। તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે। હવે વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીઓના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે। વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે। હવે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવતા તે ગર્જના કરી શકે છે અને ઘૂરકી પણ કરી શકે છે। તેની ગર્જનાનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાઈ શકે છે। એટલે કે 3 કિમી દૂર હોય તો પણ સિંહની ગર્જનાનો અવાજ સંભળાય છે। હવે દરેક વાઘનો પોતાનો કેટલા કિમી સુધીનો વિસ્તાર હોય છે, વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે। એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે। એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે। હવે વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે અને હા, ભારત આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। હવે જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો હવે જંગલમાં તો કે શિકારી લોકો વાઘના નખ, દાંત અને તેની રૂવાટીવાળી ચામડી માટે તેને આડેધડ શિકાર કરે છે। શું કામ? તેની ચામડી માટે। વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે, કેમ કે વાઘનું જે ઘર છે તે જંગલ છે અને જંગલો ઓછા થવા લાગ્યા છે, તેથી તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે, તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે। હવે ત્યારબાદ શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો મનુષ્યો નિર્દોષ પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર કરે છે, તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવવાની લાલચે, પ્રાણીઓના વિવિધ અંગોના વેપાર કરવા માટે વગેરે બાબતો માટે મનુષ્યો પ્રાણીઓને આડેધડ મારી નાખે છે। જેમ કે હાથીને તેના દાંત માટે, કેમ કે હાથીના દાંત ખૂબ જ મોંઘા હોય છે એટલે હાથીને મારી નાખે છે। ગેંડાને તેના શિંગડા માટે, વાઘને તેના નખ અને દાંત અને ચામડી માટે, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે। વળી મનુષ્ય તેના વસવાટ માટે ઉદ્યોગો સ્થાપવા જંગલોનો નાશ કરે છે, ઉદ્યોગો ફેક્ટરી માટે જંગલોના વૃક્ષોને કાપી નાખે છે, જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે। આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે। હવે શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, જે આપણે જોયું કે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે અને શિકારી કહેવાય છે। હવે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે। એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે। તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે,
તેમાંના કેટલાક ઉત્તરાખંડ, જેમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ધાના છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત અને વાસદદાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલોને હાનિ પહોંચાડી શકે નહીં. હવે શોધી કાઢો, ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે કયા ક્યાં ક્યાં આવેલા છે? તો આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાં ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ધાના છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છના અખાતમાં છે, અને વાસદદાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત ભારતમાં નીચેના રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે. ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર જે પક્ષી અભયારણ્ય છે. ત્યારબાદ રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાઝીરંગા, કર્ણાટકામાં બંડીપુર, જમ્મુ કાશ્મીરમાં ડાચીગામ અને મધ્યપ્રદેશમાં કાન્હાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. હવે ત્યારબાદ તેની માહિતી એકઠી કરો અને અહેવાલ લખો. તો સૌપ્રથમ આપણે અહીં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈશું. તેમાં અભયારણ્ય, જેમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બે છે, તેમાંથી અભયારણ્યમાં જીવના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના અભયારણ્યો છે. ત્યારબાદ હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે ત્યારબાદ આપણે શું શીખ્યા? શું તમે જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? તેઓ આવું કેમ કરે છે? તમે શું વિચારો છો? તો હા, આપણે જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે. તેઓ તેમનો પોતાનો અવાજ સાંભળવા માટે આવું કરે છે. શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા પ્રેરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એવા પ્રાણીઓના ઉદાહરણ આપો કે જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. તો તેમાં પહેલું જોઈએ તો જોવાની ઇન્દ્રિયો તો ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના પહેલા ઉદાહરણ લઈએ તો વાઘ, ગરુડ, સમડી, બાજ અને ગીધ છે. આની જોવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. ત્યારબાદ સાંભળવાની ઇન્દ્રિય લઈએ તો સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ લઈએ તો કૂતરો, હાથી, ચામાચીડિયું અને વાઘ. ત્યારબાદ સૂંઘવાની ઇન્દ્રિયો આપણે ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ લઈએ તો કૂતરો, કીડી અને રેશમનો કીડો. કૂતરો સાંભળવાની ઇન્દ્રિયોમાં અને સૂંઘવાની ઇન્દ્રિયોમાં બંનેમાં આવે છે. હવે આ વિડીયો, આ પાઠ અહીંયા પૂરો થાય છે અને હોમવર્કના જે ફોટા આવે તે તમારે પર્યાવરણની પાકી બુકમાં લખવાનું છે. હવે હોમવર્ક પાઠ પૂરો થયો એટલે હવે હોમવર્કના ફોટા પણ આવશે અને તે તમારે પાકી બુકમાં લખવાનું ના ભૂલતા.
ओके आवजो।